स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतान स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्र जी महाराज नी जय। यो विजी महाराज नी जय। स्वनी जय 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 जय। આજના દિવસનો છે એમાં આજે સભાની અંદર પણ આપ બધા આવ્યા છો અને ખૂબ સારી રીતે કથા થઈ અને અહીંના કોઠારીએ આજે જે કંઈ બધા હરિભક્તો જે નિયમ પાળે છે એ વાત સાંભળીને ખૂબ આનંદ થયો છે। એ ગૌરવ લેવા જેવી વાત છે કે નાના મોટા પણ આટલું એક મન ઉપર કાબુ મેળવીને પણ ભગવાનને રાજી કરવાને માટે આ કાર્ય કરે છે। એમાં બીજી કંઈ ઈચ્છા બીજી ભાવના નથી આ નિયમ પાડીને, કેવળ એક ભગવાન શ્રીજી મહારાજ રાજી થાય પ્રસન્ન થાય એ માટે જ આ બધા એમના નિયમો છે। આ નિયમો બધા આપ બધાએ પણ સાંભળ્યા છે તો આમાંથી આપ બધામાં એ બધાએ પ્રેરણા લેવા જેવી વાત છે કે જો આપણે બધું ધારીએ તો કામ બધું થઈ જાય, પણ આપણા જીવનની અંદર બળ નથી એટલે થાય છે। ભગવાનનું જો બળ હોય, સંતનું બળ હોય, સત્સંગનું બળ હોય, કથા વાર્તા ભજનનું બળ હોય તો બધું જ કામ થઈ શકે છે। ન થાય એવું નહીં, સંસાર વ્યવહારનું કરીએ, કેટલા કઠણ કામ હોય તો સંસારમાં આરપાર ઉતરીએ છીએ, નોકરી ધંધાની અંદર પણ કેટલી મુશ્કેલીઓ હોય તોય પણ એમાં આરપાર ઉતરીએ જો દ્રઢતા છે તો, દ્રઢતા જોઈને મદદ કરે મોરારી। કેટલાકને આ નિયમ પાડવામાં એ થાય કે આપણાથી ન થઈ શકે, ન થઈ શકે એટલે તો પછી એને ભગવાનનું બળ નથી, ભગવાનનો મહિમા નથી, તો એવો વિચાર આવે પણ ભગવાનનો બળ ન છે કે ના શું થાય, બધું જ થઈ શકે છે। અને આપણે જોયું કે આ નાના મોટા બધા આવ્યા એમને એટલી મક્કમતાથી આ કર્યું છે। નિયમ એટલે નિયમ નિયમ છે એ આપણે જોઈએ જ કે આપણા જીવનમાં જેમ બધી બીજી વસ્તુને આપણે કરીએ છીએ, પણ નિયમ જો હોય તો નિયમથી આગળ વૃદ્ધિ થાય। સત્સંગની અંદર આ બધા છે એ નિયમની વાત છે કે જો આપણો જે નિયમ કે અત્યારે લોકોએ નિયમ લીધો તો એ પાડી શક્યા છે, એમાં આપણે જે પાડી શક્યા છે અને ખરેખર એ ચાલ્યું છે। નાનો છોકરો પણ જો ઉપવાસ કરી શકતો હોય, મોટા હરિભક્તો પણ વચનામતની વાત કરી તો એ પણ નિયમિત રીતે વાંચી શકતા હોય, બીજી રીતના પણ ઉપવાસો કરી શકતા હોય અને બીજી રીતના પણ ટીવી ન જોવું, ટીવી ઘરમાં ન રાખવું, છોકરાઓને પણ એ જાતનું જ્ઞાન આપે, આ જો નિયમો પાડ્યા છે, ખાલી આ વાત નથી પાડ્યા છે, આ તો પ્રત્યક્ષ આપણે જોયું સાંભળ્યું, તો એમાં આપણે જો પણ એ કરીએ તો થઈ શકે। તો શ્રીજી મહારાજે કહ્યું કે નિયમ નિશ્ચય ને પક્ષ ત્રણ વસ્તુ આપણા જીવનમાં દ્રઢ થઈ આવે તો આપણે પાકા સત્સંગે કહેવાય, અને એ નિયમ નિશ્ચય ને પક્ષ માટે આપણા હરિભક્તોના ઘણા દાખલા થયા છે મહારાજના વખતમાં અને ત્યાર પછીથી ને અત્યારે થાય છે, તો એ પાડી શકે છે અને કામ કરી શકે તો આપણે પણ થઈ શકે એવું આપણે રાખવું જોઈએ। છોડ છે એક વાયો છે ફળ કેરી આંબો કરે, એને જો નિયમિત પાણી ના આપીએ તો એ સૂકાઈ જાય, પણ એને જો નિયમિત તમે પાણી ખાતરને પાણી નસીબને લાવે તાણી, ખેતીમાં પણ તમે નિયમિત રીતે ખેતરમાં વાવી આવ્યા પછી તમે જાઓ જ નહીં કે ચોમાસામાં આદ્રા નક્ષત્ર આવ્યું એટલે વાવેતર તો કરી દીધું, પણ પછી એ ખેતર હું જુઓ નહીં, એને દિવાળીએ કે મારે ત્યાં બાજરા છે લેવા જો, બાજરો કંઈ મળે નહીં, એ જે કંઈ વાવેતર કરવું એમાં ફળ મળે નહીં, કારણ એની પાછળની નિયમિત રીતે પાણી ખેર ખાતર પાણી થયું નથી તો એનો કંઈ લાભ ના થાય, પણ જો ખાતર પાણી કરો તો નસીબ લાવે તાણી બધું આપણામાં આવી જાય। એટલે દરેક વસ્તુ નિયમિત હોય તો એની વૃદ્ધિ થાય છે, એનું કાર્ય સંપૂર્ણ થાય છે। નોકરીમાં પણ તમે જો નિયમિત કા નોકરી કરો તો તમારો પ્રોગ્રેસ થાય, તમારો પગાર મળે, પ્રમોશન મળે, બધું નિયમિત હોય તો, પણ નિયમિત ના હોય તો પછી ઘર ભેગા જ બેહવું જોઈએ, પછી એ વૃદ્ધિ ના પામે ઉલટો પાછો પડી જાય, તો
તો સંસારની અંદર પણ આપણે નિયમિત રીતનું જીવન જીવીએ તો કામ થાય છે. વેપાર કરનાર માણસો છે એ પણ નિયમિત રીતે જો ધંધામાં ધ્યાન આપે તો એને લાભ થાય. પણ નિયમિત ધ્યાન આપે, સવારે દુકાન ઉગાડે, બપોરે ઉગાડે, પછી સાંજે ઉગાડે, તો એનો ધંધો ચાલે નહીં. એ પછી ગ્રાહકો બીજા જતા રહે. પરદેશમાં તો એક બધો નિયમ જ હોય છે કે ભાઈ સવારે કેટલીક દુકાનો સવારે 5 વાગે ઉગાડવાની, કોઈ 6 વાગે, કોઈ 7 વાગે. કારણ કે એ વખતે એમનો જે ધંધો હોય, કારણ કે એટલાને છાપાનો વેપાર હોય તો છાપા 5 વાગ્યાની દુકાન ઉગાડે તો નોકરી જતા માણસો એ પેપર લઈ શકે. એટલે એને પણ ધંધામાં પૂરો નિયમ આપવું પડે તો આપણું કામ સર્વ પ્રકારે થાય. ડૉક્ટર છે એ પણ પોતાનું દવાખાનું નિયમિત ઉગાડે, નિયમિત રીતે એની સર્વિસ આપે તો બધા એના દર્દીઓ એમની પાસે આવે, નકે બીજે જતા રહે. એમ દરેકને પોતપોતાની ઓફિસો બીજું શું ચલાવવામાં નિયમિત હોય તો એનું કામ બરાબર ચાલે, અને અનિયમિત હોય છે તો એનું કામ ચાલે નહીં, અને પછી મૂંઝાય કે અમારું નથી જતું. ભાઈ તું નિયમિત થા, તને ભગવાને શરીર આપ્યું છે, ના શું થાય, બધું થઈ જાય. એમ આપણે પણ જો આ બધું છોકરાએને બધાએ કહ્યું મારે નિયમિત મંગળાના દર્શન કરવા છે તો થઈ શકે છે. હવે આપણે જો એક સ્વામી રાતના 12-1 વાગ્યા સુધી ફરતા હોય અને પછી સવારે 10 વાગે ઉઠવાનું થાય, કોઈ વખત 12 વાગે પણ થઈ જાય, કારણ કે આપણે નિયમિત સાંજે ભગવાનને હંબારીની ચિંતા કરીને 10-11 વાગે સૂઈ જાઓ, સવારે 5-6 વાગે ઉઠી જ જવાય. પણ આ છોકરા હોય કે મોટાએ જાદુગર નિયમિત દર્શન કરે છે, મંગળાનું દર્શન કરે છે, એ તો કેટલું કઠણ લાગે કે સવારમાં ઉઠવું એ બહુ કઠણ લાગે, પણ એ કરે છે તો ના કેમ થાય, આપણે થઈ જાય. અને એ પ્રમાણે કથા વાર્તાનું અંગ રાખ્યું, રવિવારની સભાનું અંગ રાખ્યું કે ભાઈ રવિવારની સભામાં જવું. એમાં કેટલાય નિયમિત રીતે એમનો 84 વર્ષના રણછોડભાઈ જોગીમાના વખતના એમનો સત્સંગ છે, અને નિયમિત રીતે ત્યારથી જ પોતાનો સત્સંગ ચાલે છે. કારણ નોકરી કરતા હતા, ધંધો બધું કરતા હતા, વ્યવસાય કરતા હતા, પણ એ નથી પડવા દેવું. સભામાં જવું એટલે જવું, પણ આપણે તો કેટલાક બીજા કામ ઊભા થઈ જાય.